હવે ઓવર એક્સપોઝર ટુ નેટ. તમે આટલું બધું એક્સપોઝર કરો, તમારે કામનું હોય એટલું નેટ સર્ફિંગ તમારે કરો, એ ના નથી. તમને જેટલી માહિતી જોઈએ છે ભણવાર માટે એટલું કરીને ના નથી. પણ તમે બે કલાક ત્રણ કલાક, હવે આપનારા તો તમને મફત 4G આપી દીધું, પણ ટાઈમ તો તમારો છે ને, બુદ્ધિ તો તમારી છે ને, બુદ્ધિની શક્તિ જે ઘટે છે આમાંથી તો તમારી ઘટે છે ને. કાલ સવારે તો કોઈક મફત ઝેરે આપી દે તો કે ઝેર થોડે પીવાય છે. આ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત આ વાત કરતા કે કોઈ આપણને મફત ઝેર આપે તો કે ઝેર થોડે પી લેવાય છે. એમ આપણે આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણો સમયનો આપણે વિચાર કરવો જોઈએ ને. અને તમે એમ ના માનતા કે તમે ગ્રેજ્યુએટ થયા, બીકોમ થયા, MBA થયા એ તમારી માટે દુનિયા સહેલી છે. લગભગ 20 જેટલા છોકરાઓ જે MBA થયા છે એને ઓળખવું જોઈએ, 6-8 હજાર રૂપિયામાં નોકરી કરે છે. અને સામે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી MBA થયા હોય, IIM માંથી થયા હોય, સિમ્બાસિસ કે વેલિંગકરમાંથી MBA થયા હોય, IIM અમદાવાદમાંથી MBA થયેલો 21 વર્ષનો છોકરો હોય, સીધો 1 કરોડના પગાર ઉપર બેસે બોમ્બે, દુબઈ, સિંગાપુર કે લંડનમાં, અને દાદાગીરીથી બેસે. છેલ્લા 6 મહિના બાકી હોય ને ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મોટી મોટી કંપનીના જનરલ મેનેજર આવતા હોય ને ત્યારે કેન્ટીનમાં પગ ઉપર પગ ચડાઈને સમોસા ખાતા ખાતા તો ઇન્ટરવ્યૂ આપે. અને પેલો એને પૂછે કે અમારે ત્યાં જોબ કરવા આવશો, એટલે એની સામું જોયા વગર પૂછે કે પગાર શું, તો પેલો કે 75 લાખ, સોરી ના પાડ દે. તો કે કેટલો પગાર, તો કે 1.25 કરોડ રૂપિયા જોશે સ્ટાર્ટિંગ સેલરી. હા, વાર્ષિક 1.25 કરોડ એટલે મહિને 10 લાખ રૂપિયા, રોજના 35 હજાર. હા, ખબર પડી હું શું બોલ્યો? રોજના 35 હજાર રૂપિયાનો પગાર IIM માંથી ગ્રેજ્યુએટ થાય ને એને 22 વર્ષના છોકરાઓને સાહજિક જ હોય છે. પછી પ્રોફાઇલ પૂછે, જોબ ક્યાં કરવાની, ક્યાં બેસવાનું. ભાઈ કે જોવું હવે તમને કહું કે સાહેબ પણ ખાસ કહેજો હો અમને. પેલો કહી જાય પાછો, સોની કંપનીમાંથી આવ્યો હોય, જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન્સમાંથી આવ્યો હોય. પણ કે 1.25 કરોડ થોડો વધારે છે, ઓછો કરો ને. તો કે ના, 1.25 કરોડ જોશે. કે સાહેબ મને 75 લાખની મેં તમને ઓફર કરી. તો જનરલ મેનેજર છોકરાને કે મને 90 લાખ સુધીની મારા બોસે છૂટ આપી છે, પણ તમે અઠવાડિયું રાહ જોવો, હું તમને અઠવાડિયા સુધીમાં પાછો આવું, ત્યાં સુધી તમે કોઈને હા ના પાડી દેતા નોકરીની. અને આપણે બેઠા એને એક્ઝેક્ટ રિવર્સ હોય છે આનું, એક્ઝેક્ટ. ખબર પડી? એક્ઝેક્ટ રિવર્સ, આમ મિરર ઇફેક્ટ. કે આપણે 200 જણા લાઈનમાં ઊભા હોય, જો લાઈનમાં ઊભા રહેવું પડે, કારણ કે 2-4 કલાક રોજના ઇન્ટરનેટ સર્ફિંગમાં કાઢ્યા. જે ભણવાનું હતું, ભણવાની ઉંમર હતી તે વખતે ભણ્યા નહીં. તો કુટુંબ સુખી નથી થતું એનું કારણ એ પણ છે કે આપણી આવી આદતો. તમે જો સારો અભ્યાસ કરીને સારા તૈયાર થાઓ તો તમારા આખા કુટુંબને તમે કેટલા સુખી કરી શકો. તમારી પાસે અત્યારે સમય છે. શૈલેષે આ વાત થોડીક કરી હશે ભણતરની અને અભ્યાસની. શૈલેષ સકપરિયા તો બહુ જ સરસ રીતે આ બધા વિષયો ઉપર બહુ જ સુંદર વાત કરી શકે છે. બહુ નાનપણથી એમની ઉપર પ્રમુખ સાંઈ મહારાજના ખૂબ આશીર્વાદ છે, એટલે એમણે આ વાત કરી જ હશે. એટલે વિશેષ વાત હું કરતો નથી, પણ એ સુખી કુટુંબ કરવા માટે તમારે સારો અભ્યાસ કરવો પડશે. અને એ અભ્યાસની સાથે સાથે તમે સારી ગુણિયલ તૈયાર થાઓ તો તમારી કારકિર્દી ક્યાં પહોંચી જાય. અત્યારે તમે રખડી ખાવામાં મજા આવશે, બાઇક ઉપર ફરવામાં મજા આવશે, પાનના ગલે બેસવાની મજા આવશે, પછી સોસાયટીના નાકા ઉપર બેસવાની મજા આવશે, આખો દિવસ 2021 ઇન્ટરનેશનલ જોવાની મજા આવશે, એની ચર્ચા કરવાની મજા આવશે, આ મફતિયું ઇન્ટરનેટ આવ્યું છે એનું 2-2-4-4 કલાક જોવાની મજા આવશે. પણ એ અત્યારે 5 વર્ષ મજા કરશો ને પછી આખી જિંદગી મજૂરી જ કરવાની છે. અને અત્યારે 5 વર્ષ આ બધું જ બાજુ પર મૂકીને જો સારું ભણશો તો શું તમારી કારકિર્દી થશે. તમે એવા લોકોને મળ્યા નથી ને એટલે તમને આ વિઝન ખુલ્યું નથી. ત્યાં પૂનામાં અમારે એક મિત્ર છે, એ અમે 2008ની સાલમાં એક કાર્યક્રમમાં એક રીતે ભેગા થયા, પછી પરિચય થયો, સાહજિક વાર્તાલાપમાં એકબીજાના વિચારો સારા મળ્યા એટલે અમે સારા મિત્ર થયા. એ વ્યક્તિ ભારતમાં એક જ એવી વ્યક્તિ છે કે જે CA, CS અને MBA ત્રણેયમાં ગોલ્ડ મેડલ છે. હી ઇઝ અ ગોલ્ડ મેડલિસ્ટ એઝ અ CA, CS એન્ડ MBA. 2008માં એમને પૂછ્યું, એમનું નામ માધવ ગનપુલે,
મેં કહ્યું માધવ વોટ ઇઝ યોર સેલેરી, અત્યારે તારો પગાર કેટલો છે? હું મેં કહ્યું હું એટલા માટે પૂછું છું કે કોક વખત યુવાનોને વાત કરતા હોય તો સ્ટેટિસ્ટિક્સ પણ આપીએ, પ્રેરણાની સાથે થોડા આંકડાકીય માહિતી આપીએ ને તોય મજા આવે, પ્રેરણા મળે. તો કે સ્વામી અત્યારે મારો સેલેરી છે 8 કરોડ, વર્ષે 8 કરોડનો પગાર, એટલે મહિને 65 લાખ, રોજના 2 લાખ રૂપિયાનો પગાર. ખબર પડી શું બોલું છું કે બપોરિયા પછી બધી છાસ બાસ પીધી તે બધું એમને ટાઢકમાં જાય છે. હી અર્ન્સ અ સેલરી ઓફ 2 લાખ રૂપીઝ પર ડે, રોજનો 2 લાખ રૂપિયાનો એનો પગાર છે, મહિને એનો 65 લાખ રૂપિયા, વર્ષે 8 કરોડ. હમણાં થોડા બેક મહિના પહેલા એમનો જન્મદિવસ, એટલે મેં વળી વિશ કર્યું, સવારે 10:30 થઈ ગયા, એટલે મેં મેસેજ મૂક્યો, કદાચ ઓફિસમાં બેઠા હોય ને ડિસ્ટર્બ થાય હું ફોન કરું તો, એટલે મેં મેસેજ હેપી બર્થડેનો મૂક્યો એને. તેનો તરત ફોન આવ્યો કે સ્વામી હું તો ગાડીમાં જ છું, હજી ટ્રાવેલિંગ કરું છું, આજે કલાક જરા મોડો છું ઓફિસ જવામાં, એટલે આપણે ઘણા વખતથી વાત નથી થઈ, એટલે મેં કહ્યું ફોન કરું, એટલે મેં કહ્યું સારું, મેં કહ્યું મેં એટલે કર્યું નહીં, મેં કહ્યું તમે ઓફિસ હશો, તો કે ના ના, પછી કમ્ફર્ટેબલી વાત થઈ. પછી મેં કહ્યું માધવ વેર હેવ યુ રીચ્ડ, તો મને કે બસ હવે ઓફિસથી 10 જ મિનિટ દૂર છું. મેં કહ્યું એ નથી પૂછતો પગારમાં ક્યાં પહોંચ્યો, હું એ પૂછું છું. તો મને કે 20 કરોડ્સ, અત્યારે એનો પગાર છે 20 કરોડ રૂપિયા વર્ષે, એટલે લગભગ મહિને 1.5 કરોડ, એટલે લગભગ રોજનો 5.25 લાખ રૂપિયાનો પગાર છે એનો, રોજનો. હા, જાગ્રત અવસ્થામાં બોલું છું, તમને એમ થાય કે આ બધું ગપ્પા મારે જેવું નથી. પર ડે હિઝ સેલરી ઇઝ 5,25,000 રૂપીઝ, વર્ષેનો 20 કરોડ રૂપિયાનો પગાર છે, એટલે રોજનો 5 લાખ રૂપિયાનો પગાર થયો. મેં કહું માધવ તો તું તારી કંપનીમાં ટોપ પર રહીશ નહીં, કારણ કે બહુ મોટી જાયન્ટ અમેરિકન મલ્ટીનેશનલ કંપની ના સાઉથ ઇસ્ટ એશિયાના હેડ છે, અને ઇઝ એન્ટાઇટલ ટુ અ પ્રાઇવેટ જેટ. એને ક્યાંક પુનાથી બહાર જવું હોય, સિંગાપુર જવું હોય, સિડની, કારણ કે આખા સાઉથ ઇસ્ટ એશિયા સંભાળતા હોય, અને કોક વખત એને પ્રતિકૂળતા હોય, એવા કામમાં એ કમર્શિયલ એરલાઇન પકડી ના શકે, તેને સેક્રેટરીને કહી દે એટલે ફોન કરી દે તો ચાર્ટર ફ્લાઇટ એની માટે બુક થઈ જાય, અને પુનાથી સિંગાપુર, પુનાથી ઓસ્ટ્રેલિયા ચાર્ટર ફ્લાઇટમાં પણ એકલા જઈ શકે, કંપની એનું 30-40-50 લાખનું પેમેન્ટ તરત કરી નાખે, એટલી એની પાસે સત્તા છે. તો મેં પૂછ્યું યુ મસ્ટ બી એટ ધ ટોપ ને, તું અત્યારે સૌથી પગારમાં તારી કંપનીમાં નંબર 1 હઈશ. મને કે ના, હું તો 7મા નંબરે છું, પગારની દ્રષ્ટિએ મારો 7મો નંબર છે. એવું માય ગોડ હુ ઇઝ એટ ધ ટોપ, તો કે અમારો વર્લ્ડ સીઈઓ બેસે છે દુબઈમાં, એ નંબર 1 છે પગારમાં. મેં કહું એનો પગાર કેટલો છે, તો કે 180 કરોડ રૂપિયા વર્ષે. આવી 10 વર્ષ નોકરી કરી હોય તો મજા આવી જાય કે નહીં, હસો છો પણ એવી મહેનત કરવી પડે. પછી કે આજે તો આખો દિવસ સેમિનારમાં 2 પ્રવચન સાંભળવાની, એટલું બધું મગજ થાકી ગયું છે ને, જીઓ ખોલ કે એમાં કશું નહીં થાય, એમાં તારું કશું નહીં વળે, એમાં તારે 10,000ની નોકરી જ કરવાની છે, 8,000ની, 6,000ની, બાકી તારું કંઈ નથી થવાનું એમાં. 180 કરોડનો પગાર વર્ષે, એટલે મહિને 15 કરોડ, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર, 50 લાખ રૂપીઝ પર ડે. ખબર પડે છે હું શું આંકડા બોલું છું, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર. આ વાત તમે કોઈ દિવસ પહેલાં સાંભળેલી આમ હા કે નામ, ટ્રુથફુલી કહો તો. આ તો હજી મેં નાની વાતો કરી છે, હજી મોટી તો બહુ બાકી છે. આ તો હું જેને પર્સનલી મળ્યો છું, મેં એને રૂબરૂ જોયા છે, અને મારા મિત્ર છે એની હું વાત કરું છું કે એનો રોજનો 50 લાખ રૂપિયાનો પગાર છે. તમે ઇમેજિન તો કરો, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર, એટલે વ્યક્તિ એની બુદ્ધિશક્તિ, એનું ભણતર, એ જે કામ કરતા હશે, જે લેવલે નિર્ણયો લેતા હશે, જે લેવલના લોકોને મળતા હશે. પછી મેં એને બીજો પ્રશ્ન પૂછ્યો, મેં કહું 100 કરોડથી વધારે પગાર હોય વર્ષે, એવી પૃથ્વી ઉપર વ્યક્તિઓ કેટલી હશે કે જેનો વર્ષે 100 કરોડનો પગાર હોય, એટલે કે મહિને લગભગ 8-1 કરોડનો, એટલે રોજનો લગભગ 30-35 લાખ રૂપિયાનો પગાર, રોજનો 30 લાખ રૂપિયાનો પગાર, એવી વ્યક્તિઓ પૃથ્વી ઉપર છે કેટલી? તે માધવ ગનપુલે મને કે 10,000 વ્યક્તિઓ એવી છે, 10,000 વ્યક્તિ એવી છે જે પૃથ્વી ઉપર જેનો રોજનો પગાર આટલો છે. હવે દુનિયામાં સૌથી મોટો પગારદાર વ્યક્તિ છે ને ઓરેકલ કંપનીના સીઈઓ છે લેરી એલિસન, તમે નેટ ઉપર
હવે પેલું જે ખોલો ને હાંજ પડે એમાં ઓરેકલ નાખજો, ઓરેકલ કંઈક આવી વસ્તુ શોધો ને તો કંઈક પ્રેરણા મળે. ઓરેકલ સોફ્ટવેર કંપની છે એ નાખજો ને એના સીઈઓ છે લેરી એલિસન, એની પ્રોફાઇલ તમે જોજો, એનો પગાર તમે જોજો, લગભગ 300 થી 400 મિલિયન ડોલરની એવરેજ છે છેલ્લા 10-12 વર્ષની એની, એટલે 1800 થી 2000 કરોડ રૂપિયાનો પગાર દર વર્ષે છે એનો. ખબર પડી હું શું આંકડો બોલ્યો? એના 10 વર્ષ તો ખાલી પગાર ભેગા કરે ને તો આ તમારું અડધું સાબરકાંઠા ને બનાસકાંઠા ને બધું ખરીદી લે. 2000 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર છે, 365 થી 400 દિવસ ગણો ધારો કે, તો એ 400 અને આ બાજુ 2000 કરોડ, રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર, રોજ પર ડે, સાંજે 5 વાગે એટલે 5 કરોડ, બોલો, સાંજે 5 વાગે એટલે 5 કરોડ આવી જ જાય રોજ, એમ કન્ફર્મ. શું કામ કરતા હશે લોકો, શું અભ્યાસ કર્યો હશે. અને હવે તમારો વિચાર કરો, 500 જણે લાઈનમાં તમે ઉભા રહો કે હવે આ 6000 રૂપિયા નોકરી ગોઠવાઈ જાય જો મહિને તો ગંગ ના આયા, તો શું તને કરવાનો, પણ ચાંદલા કરવાના જ તને. એટલે આપણે આપણા કુટુંબને જો સુખી કરવું હોય તો તમે બધા યુવાનો અહીંયા બેઠા છો, ખૂબ સારો અભ્યાસ કરજો, 10-10, 12-12, 14-14 કલાક તમે ભણો, અને ભણીને તમારી પાસે તાકાતવાળી ડિગ્રી હશે ને તો દુનિયા ઝૂકી જશે તમારી પાસે. આ માધવ ગનપુલે મને વાત કરી, મેં કહ્યું કે તારી ઇમરજન્સી ફોન કોના આવે, કારણ કે આપણે તો આવા વ્યક્તિમાં એટલે ઇન્ટરેસ્ટ કે વાત કરીને માર્ગદર્શનને પ્રેરણા આપી શકીએ. તેણે મને કીધું કે સ્વામી, ભારતના જે ટોપ 25 બિઝનેસમેન છે ને ઇન્ક્લુડિંગ અંબાનીઝ, એને પણ ટેક્સેશનમાં, ઇન્કમ ટેક્સમાં લીગલી કંઈક મોટો ઇશ્યુ આવે ને, મને પર્સનલી ફોન કરે. અને એ જે પર્સનલ ફોન આવે એમાં જે સલાહ જે આપે ને એ સલાહની કિંમત બહુ જ જુદી થઈ જાય. હા, એ જે 2 મિનિટની 5 મિનિટની સલાહ આપે ને, અગત્યનો કાયદો બતાવે ને, એની કિંમત કરોડો કરોડો રૂપિયા ચાર્જ કરે, કિંમત એની જ છે ને. એ બુદ્ધિ જો તમારા બાપની હશે, એટલે કે તમે ખૂબ સારું ભણ્યા હશો, તો તમે જ્યાં જશો ત્યાં તમે રાજા છો, તમે જ્યાં જશો ત્યાં દુનિયા તમારી ચરણોમાં ઝૂકી જશે. અને અત્યારે તમે બધા યુવાનો બેઠા, સારું અભ્યાસ નહીં કરો, રખડી ખાશો, આનંદ કરશો, અને જેના જેને તમે જોવો છો સ્ક્રીન ઉપર કે મફત ઇન્ટરનેટમાં બધે જોવો છો, એ બધા એક કક્ષા એમને એમ નથી પહોંચ્યા, જબરજસ્ત પુરુષાર્થ કરીને પહોંચ્યા છે, ત્યારે પોતાના કુટુંબને સુખી કરી શક્યા છે. સચિન તેંડુલકરને આપણે બધાએ રમતા જોયા છે, ગોડ ગિફ્ટેડ ક્રિકેટર, ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ, પણ કેટલો પુરુષાર્થ. જ્યારે એમને 20 વર્ષ પૂરા થયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ત્યારે એમને પૂછ્યું, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું? સચિન તેંડુલકર બોલ્યા કે છેલ્લા 20 વર્ષમાં મારો એક પણ દિવસ એવો નથી કે સવારે 6 વાગે ગ્રાઉન્ડ ઉપર હું પહેલો બોલ ના રમ્યો હોઉં. આને પુરુષાર્થ કહેવાય, આને શિસ્ત કહેવાય, આને નિયમિતતા કહેવાય. અને આ પેલો સવારે 10 વાગે ઉઠે, કેમ? તો કે બસ હવે વેકેશન છે ને કાંઈ નથી કરવાનું, એમ કહીને આળસ મળે, બસ તારી જિંદગીમાં અમે કાંઈ નથી કરવાનું. સચિન તેંડુલકરને ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? સચિન તેંડુલકર બોલ્યા, ઇવન ઇફ આઈ હેવ સ્કોર્ડ અ સેન્ચુરી ઓન ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ ડે એટ 6 આઈ એમ એટ ધ નેટ્સ, સવારે 6 વાગે નેટ ઉપર પહેલો બોલ રમવાનો. પછી એ બોલ્યા, 500 બોલ રમું ને પછી મોબાઈલ નડું, આ તો પથારીમથી ઉઠતા વેટ મોબાઈલ પકડે, કે કંઈક અગત્યના સમાચાર તો શું નરેન્દ્ર મોદીનો ફોન આવવાનો તને, તારા જેવા એને 125 કરોડ છે, તને ઓળખતો નથી હવે, તારે કે પ્રધાનમંત્રીનો ફોન આવવાનો સવારના પોરમાં તું આમ મોબાઈલ ચાલુ કરે છે, તારો અભ્યાસ છે, તારે તારું કામ છે, કરને. એ વ્યક્તિ પ્રધાનમંત્રી તરીકે જો સવારથી રાત સુધી કેટલા કાર્યરત રહે છે અને કેવા કામ કરે છે, તો દરેક છે, સચિન તેંડુલકર હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જે આગળ વધ્યા હોય, જબરજસ્ત પુરુષાર્થ કરે છે. તો તમે સારો અભ્યાસ કરી, સારી ડિગ્રી પ્રાપ્ત કરી, સારી કારકિર્દી બનાવી, અને તમારા કુટુંબને તમે સુખી કરી શકો છો, તને મને ધને સર્વ પ્રકારે. અને હજી બાજી તમારા હાથમાં છે, અહીંયા અભ્યાસ કરતા કેટલા યુવાનો બેઠા છે, આંગળી ઊંચી કરો. હા, કેટલા? લગભગ બેસનારા બધા 90%.
તો બાજીજી તમારા હાથમાં છે, હજી કરી શકો છો, હજી આ વસ્તુ મળી શકે છે. તો એ રીતે આપણે થોડોક પ્રયત્ન કરવાનો તો આપણું કુટુંબને આપણે ખૂબ સુખી બનાવી શકીએ. હવે આ યુવાનો લક્ષી બધી વાત થઈ.